નમસ્કાર, બેઠક બોલેમાં આપનું સ્વાગત છે. હું છું મનીષા. લોકશાહીનો પર્વ ખૂબ જ નજીક છે ત્યારે રાજકીય પક્ષો પણ હવે સક્રિય થઈ ગયા છે. કયા ઉમેદવારને કઈ બેઠક પરથી મેદાનમાં ઉતારવા, કયા ઉમેદવારને કયો ઉમેદવાર ટક્કર આપી શકે છે, તો કઈ બેઠક પર રાજકીય ગણિત શું કહી રહ્યું છે, કઈ બેઠક પર જ્ઞાતિગત સમીકરણો કેટલા મહત્વના રહેશે, તે તમામ મુદ્દે હાલ રાજકીય પક્ષોએ પણ કામગીરી શરૂ કરી દીધી છે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આજે બેઠક બોલેમાં વાત કરીશું સુરેન્દ્રનગર બેઠક પર. લોકશાહીના સૌથી મોટા પર્વને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે તેવામાં દરેક રાજકીય પક્ષોએ પોતપોતાના આંકલનો શરૂ કરી દીધા છે. કયા વિસ્તારમાં કોને મેદાનમાં ઉતારવા અને તે વિસ્તારની જનતા શું ઈચ્છી રહી છે તેવા સર્વે થઈ રહ્યા છે, ત્યારે શું છે સુરેન્દ્રનગર બેઠકનું રાજકીય ગણિત તે પણ જુઓ. લોકસભા પહેલા કેવો છે સુરેન્દ્રનગરનો મિજાજ? સુરેન્દ્રનગર પર કેમ રહે છે સૌ કોઈની નજર? સુરેન્દ્રનગર લોકસભા બેઠક રાજ્યની તમામ 26 બેઠકોમાંથી સૌથી ચર્ચાસ્પદ બેઠક માનવામાં આવે છે. ખાસ કરીને આ બેઠકનો પ્રભાવ રાજ્યની અન્ય બેઠકો પર પણ પડતો હોવાનું માનવામાં આવે છે. તો સૌ કોઈ રાજકીય પક્ષની નજર પણ આજ બેઠક પર હંમેશા મંડરાયેલી રહે છે. તેમાં પણ વિધાનસભા ચૂંટણીમાં લોકોનો મિજાજ થોડો બદલાયેલો જોવા મળ્યો હતો. તેવામાં સુરેન્દ્રનગર બેઠકની ભૌગોલિક સ્થિતિ પર નજર કરવામાં આવે તો સુરેન્દ્રનગર લોકસભામાં 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં વઢવાણ, લીંબડી, ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા અને અમદાવાદ જિલ્લાની વિરમગામ અને ધંધુકા વિધાનસભાનો સમાવેશ થાય છે. કેન્દ્રની અને રાજ્યની સરકારે સ્થાનિક અનેક જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને દૂર દરાર સુધી માં નર્મદાનું પાણી પહોંચાડી ખેડૂત, ખેતી અને ગામડું મજબૂત બને એ પ્રકારની કામગીરી કરી છે. પ્રમાણિકતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીની સરકારે સમગ્ર વિસ્તારના નાગરિકોને સ્પર્શતા તમામ મુદ્દાઓને વિકાસનો એક નવી ગતિ આપી છે. એ વિકાસનો મુદ્દો અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વનું ધ્યાનમાં રહી અને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા અને શુભેચ્છકો થકી ભારતીય જનતા પાર્ટી લોકસભાની સીટ સુરેન્દ્રનગરની 100% જીત નિશ્ચિત છે. કે કેવી કામગીરી છે અને અમે કોઈના ઉપર વ્યક્તિગત જવા માંગતા નથી, પણ ભારતીય જનતા પાર્ટીએ લોકો સાથે જે બનાવટ કરી છે અને જે આ ભ્રષ્ટાચારી શાસનના સામે અમે ચૂંટણી લડશું. ગત 2014ની લોકસભા ચૂંટણી અંગે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપના દેવજીભાઈ ફતેપરા અને કોંગ્રેસના સોમાભાઈ પટેલ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ભાજપના દેવજીભાઈ ફતેપરાની અંદાજિત 2 લાખ મતોથી જીત થઈ હતી. સુરેન્દ્રનગર બેઠક પર મતદારોની વાત કરીએ તો 2014માં પુરુષ મતદારો 8,77,745, જ્યારે મહિલા મતદારો 7,78,910 મળી કુલ મતદારો 16,56,657 હતા, જ્યારે આગામી 2019માં 9,64,675 પુરુષ મતદારો અને 8,71,336 મહિલા મતદારો મળી કુલ 18,36,011 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જો આ બેઠક પર જ્ઞાતિના સમીકરણોને જોવામાં આવે તો સૌથી વધુ દબદબો કોળી મતદારોનો છે, કારણ કે જિલ્લામાં કોળી સમાજના 5,36,987 મતદારો છે, જ્યારે રાજપૂત દરબાર સમાજના 1,98,376 મતદારો છે. આ સિવાય દલિત મતદારોની સંખ્યા પણ 1,86,337 જેટલી થવા પામે છે, જ્યારે પટેલ મતદારો 1,63,265, ભરવાડ અને રબારી મતદારો 1,17,129 અને મુસ્લિમ મતદારો 1,06,904 આવેલા છે. આ સિવાય બ્રાહ્મણ મતદારો 45,164, જૈન મતદારો 39,465 અને અન્ય સમાજના 2,93,716 મતદારો આવેલા છે. પણ અત્યારે હાલના જે લોકસભાના સભ્ય છે એ કોઈ દિવસ દેખાતા નથી અને એમને કોઈ દિવસ લોકસભામાં સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ પ્રશ્ન માટે રજૂઆત કરી હોય એવું પણ ધ્યાનમાં આ દિવસ આવ્યું નથી. એટલે અત્યાર સુધી હું તો એવું માનું છું કે નિષ્ફળ છે. વાતાવરણ જુદું હતું અને આ વખતે
એમનું એમને પોતાને રિપીટ કરે તો એમની 5 વર્ષની કામગીરી લોકો જોવાના છે. તો મતદારોનો મિજાજ લોકસભા વખતે ભાજપ તરફી રહેલો છે અને વિધાનસભાઓમાં કોંગ્રેસ સાથે ચાલેલું છે સુરેન્દ્રનગરના મતદારો માટે. આ રીતે વિચારીએ તો આ સીટ અત્યારે ભાજપ માટે અને કોંગ્રેસ માટે બંને માટે કસોકસીનો ખેલ છે. ભાજપ માઇનસ ઈ કહેવાય કે જે ભાજપની સીટ ગણાય છે એ સીટ પણ અત્યારે થોડીક કોંગ્રેસ ફેવરમાં થતી જાય છે. સુરેન્દ્રનગરમાં કયા સમાજની કેટલી તાકાત છે અને કોના કેટલા મતદાર છે તે તો આપણે જોયું, પરંતુ આ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તે જાણવું પણ ખૂબ જ આવશ્યક બની જાય છે. ત્યારે બંને પક્ષે જે સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે તેના પર નજર કરવામાં આવે તો ભાજપમાં હાલના સાંસદ દેવજીભાઈ ફતેપરા, શંકરભાઈ બાવળિયા, ડોક્ટર પ્રકાશ કોરડિયા, શંકરભાઈ વેગડ, ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, પ્રકાશભાઈ વરમોરા અને મથુરભાઈ સાકરિયાનું નામ ચર્ચામાં છે. જ્યારે કોંગ્રેસમાં સોમાભાઈ પટેલ, ઋત્વિકભાઈ મકવાણા, શ્યામજીભાઈ ચૌહાણ અને લાલજીભાઈ મેરનું નામ ચર્ચામાં છે. આ તમામ નેતાઓ એવા છે જેમનું કોળી સમાજ પર પોતપોતાના વિસ્તારમાં પ્રભુત્વ છે. જ્યારે 2019ના જંગમાં આ તમામ નેતાઓમાંથી ભાજપ અને કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે અને કોને સુરેન્દ્રનગરની જનતા દિલ્હીના દરબાર સુધી પહોંચાડે છે તે તો જોવું રહ્યું. વિરેન ડાંગરેચા સાથે વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર. તો બેઠક બોલેમાં આજે ચર્ચા કરીશું સુરેન્દ્રનગર બેઠકની. સુરેન્દ્રનગર બેઠક પર કયું ફેક્ટર ખૂબ મહત્વનું રહેશે, રાજકીય માહોલ હાલ ત્યાં શું છે, જે વર્તમાન સાંસદ છે તેમને લઈ લોકોનો અભિપ્રાય કેવો છે, આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કેવી ટક્કર થઈ શકે, આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં અમારા સંવાદદાતા સુરેન્દ્રનગરથી વિરેન ડાંગરેચા જોડાયેલા છે, અમારા બ્યુરો ચીફ દેવશી બારડ અમારી સાથે સ્ટુડિયોમાંથી જોડાયેલા છે અને વરિષ્ઠ પત્રકાર પરેશ દવે અમારી સાથે સ્ટુડિયોમાંથી જોડાયેલા છે. તમામનું સ્વાગત છે. સૌથી પહેલા વિરેન આપને પૂછવા માંગીશ, જાણવા એ માંગીશું સુરેન્દ્રનગર બેઠક વિશે જયારે વાત કરી રહ્યા છે, સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ રાજકીય માહોલ કેવો છે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણી વખતે જે માહોલ હતો તેનાથી આ વખતનો માહોલ કઈ રીતે અલગ પડી રહ્યો છે? જી મનીષા, ચોક્કસથી વાત કરતો સૌરાષ્ટ્રની સૌથી લોકપ્રિય એવી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર હાલ રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો છે. ખાસ કરીને બંને પક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જો ખાસ કરીને કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો મજબૂત ઉમેદવાર એવા સોમાભાઈ પટેલને નિશ્ચિતપણે ટિકિટ આપવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે. જ્યારે સામા પક્ષે ભાજપની વાત કરીએ તો હાલ ભાજપમાં 3-4 લોકોના સંભવિત દાવેદારોમાં નામ યાદીમાં મોકલાયા છે, જેમાં સૌ પ્રથમ નામ હાલ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાનું ચાલી રહ્યું છે. દેવજીભાઈ ફતેપરાને પણ ટિકિટ રિપીટ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે પૂર્વ સાંસદ રાજ્યસભાના શંકરભાઈ વેગડને ટિકિટ આપવામાં આવે તેવું પણ લાગી રહ્યું છે. અન્ય ડોક્ટર પ્રકાશ કોરડિયા અને શંકરભાઈ બાવરિયાનું નામ પણ હાલ ચર્ચા. જોકે આ બેઠક પર સૌથી વધુ 5.36 લાખ જેટલા કોરી ઉમેદવારો છે, એટલે ચોક્કસપણે બંને પક્ષો કોરી ઉમેદવારને જ મેદાનમાં ઉતારે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. અને કોરી મતદારોનું શરૂઆતથી જ આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. ગત ચૂંટણીમાં દેવજીભાઈ 2.5 લાખ જેટલી મતોથી વિજય પામ્યા હતા, ત્યારે ચાલુ વર્ષે પણ કોંગ્રેસ અને ભાજપ દ્વારા કોરી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી તેવી હાલ પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. જી મનીષા. દેવશ્રી, ખાસ કરી આપણે વાત કરી રહ્યા છીએ સુરેન્દ્રનગર બેઠકની. સુરેન્દ્રનગર બેઠકનો ઇતિહાસ આગામી સમયમાં રાજકીય ઇતિહાસ કયા પ્રકારનો રહ્યો છે, કારણ કે સુરેન્દ્રનગર બેઠકે અણધાર્યા પરિણામો આપવા માટે એક જાણીતી બેઠક કહી શકાય, શું લાગે છે આ વખતે પણ કંઈક પરિણામો અણધાર્યા આવી શકે? જી, સુરેન્દ્રનગર બેઠકની વાત કરવામાં આવે તો અહીંયા કોળી મતદારો છે એનું પ્રભુત્વ રહ્યું છે વર્ષોથી. ખાસ કરીને છેલ્લા 7-8 ટર્મની વાત કરવામાં આવે તો કોળી જ અહીંયા ચૂંટાઈ રહ્યો છે. સોમાભાઈ પટેલ સૌથી વધારે ચૂંટાયેલા છે, લગભગ 3 વાર ચૂંટાયા છે અને 4th વાર પણ છે. તો આ સંજોગોની અંદર કોળી મતદારો છે એ નિર્ણાયક મતદારો છે અને કોળી મતદારો નક્કી કરતા હોય છે. જે આ એરિયાની અંદર જે સીટની વાત કરવામાં આવે તો આ એરિયાની અંદર ખાસ કરીને અમદાવાદ જિલ્લાની ધંધુકા, ધાંગધ્રા, જે ધાંગધ્રા મત વિસ્તાર છે એ પણ આવે છે. એ વિસ્તાર પણ કોળી મતદારોનો વિસ્તાર છે, એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાને અડીને આવેલો આ વિભાગ પણ એની અંદર આવી રહ્યો છે, તો એ બી કોળી સાથે છે.
સાથે સાથે અમદાવાદ જિલ્લાની અંદર વિરમગામ મત વિસ્તાર પણ એની અંદર આવે છે, તો વિરમગામ પણ કોળી સાથે કનેક્ટેડ છે. એટલે કે કોળી મતદારો છે એ સૌથી મહત્વના મતદારો હોય છે અને એને ધ્યાનમાં રાખીને જ પેલું કરતા એને ધ્યાનમાં રાખીને બંને પાર્ટીઓ પોતાના ઉમેદવાર ઉભા રાખે છે. આ વખતે પણ એ જ પ્રકારનું થવાનું છે. પણ ભૂતકાળની વાત કરવામાં આવે તો ભૂતકાળ જે છે એ આ જગ્યા ઉપર બીજા સમાજના લોકો પણ ચૂંટાઈ આવ્યા છે. ખાસ કરીને અગાઉ લગભગ 4-5 વખતની વાત કરીએ તો શરૂઆતના તબક્કામાં 4-5 વાર એવા હતા કે જે કોળી નહોતા, એટલે બીજો કોઈ સમાજ ચૂંટાઈ આવતો હતો. તો એકવાર એના ત્યાંના ધંધુકાના રાજા પણ ચૂંટાઈ આવ્યા હતા જે તે સમયના પૂર્વ રાજવી. તો આ સંજોગોની અંદર લગભગ 7 ટર્મથી કોળી જ અહીંયા ચૂંટાય છે, એટલે કે કોળી સિવાય રાજનીતિ બીજી કોઈ થઈ શકે નહીં એવી સંભાવના પૂરેપૂરી છે. આ વખતની વાત કરવામાં આવે તો બંને જે દાવેદારો છે કોળી છે, તો બંનેનું પલડુંની અંદર સોમાભાઈનું પલડું ભારે એટલા માટે કહી શકાય કે સોમાભાઈ છે એ કોળીમાંથી આવે છે, 4 વખત ચૂંટાયા છે. સાથે સાથે આ જે લોકસભા છે એની એક સીટ જ ભાજપ પાસે છે, 7માંથી એક સીટ ભાજપ છે, બાકીની 6 ઉપર કોંગ્રેસનો દબદબો છે. એટલે કે કોંગ્રેસ અહીંયા તરફેણમાં છે. બીજી વસ્તુ એ છે કે આ જે સુરેન્દ્રનગરની લોકસભા સીટ છે એ હંમેશા મુદ્દા આધારિત રહી છે. ભાજપ કોંગ્રેસનો મહત્વનો મુદ્દો નથી પણ ત્યાં ઇસ્યુઝ આધારિત હંમેશા ચૂંટાતું હોય છે અને જીતાતું હોય છે. તો ઇસ્યુઝ સુરેન્દ્રનગરમાં દર વખતે રહ્યા છે. પાણીનો મુદ્દો દર વખતે હોય છે, વર્ષોથી પાણીનો મુદ્દો ચાલ્યો આવે છે, વર્ષોથી ખેતીની અંદર કોટનનો મુદ્દો પણ ચાલ્યો આવે છે. એટલે કે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ નથી જ્યાં કોટનનું સૌથી વધારે ઉત્પાદન છે. ભારતની અંદર સૌથી વધારે ઉત્પાદન થતા જે વિસ્તારો છે એમાં સુરેન્દ્રનગર છે અને ગુજરાતની અંદર સૌથી વધારે કોટનનું ઉત્પાદન છે સુરેન્દ્રનગરમાં થાય છે. પણ એકેય કોટનની ઇન્ડસ્ટ્રી નથી અથવા તો ખેતી ખેડૂતોને પૂરતો ભાવ નથી મળતો. તો આ મુદ્દા છે એની આજુબાજુ ઘેરાયેલા હોય છે. ચૂંટણીની આસપાસ આ મુદ્દાની ચર્ચા વધારે થવાની છે. જી પરેશજી, ખાસ કરી સોમાભાઈ પટેલની વાત કરીએ તો સોમાભાઈ પટેલ 4 વખત લોકસભાની ચૂંટણી સુરેન્દ્રનગર બેઠક પરથી જીત્યા છે. આ વખતે શું લાગે છે, સમીકરણો કયા પ્રકારના રચાઈ રહ્યા છે અને રાજકીય મહત્વ સુરેન્દ્રનગર બેઠકનું શું છે? ખાસ બહુ મહત્વની વસ્તુ છે કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે સુરેન્દ્રનગર. બીજી રીતના જોઈએ તો સુરેન્દ્રનગરની ચૂંટણીમાં છે પક્ષ કરતા વ્યક્તિ મહત્વના છે. તમે જુઓ તો જે સોમાભાઈ પટેલ જે છે કોળી સમાજના છે, એટલે એ એમને જે ભાજપમાં રહ્યા તો પણ એ ચૂંટણી જીત્યા, કોંગ્રેસમાં રહ્યા તો પણ ચૂંટણી જીત્યા. અને માત્ર સોમાભાઈ પટેલના કારણે 7માંથી 6 વિધાનસભા જે કોળી મતદારો છે અને માત્ર એક સમાજને લીધે નહીં પણ સમાજના આગેવાનને લઈને ત્યાં 2017માં 7માંથી 6 વિધાનસભા બેઠક છે એ કોંગ્રેસ પાસે ગઈ છે. એક બહુ મહત્વની વસ્તુ છે કે સુરેન્દ્રનગર જે બેઠક છે એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા પણ 2 વખત આ બેઠક ઉપરથી જીતેલા છે. 2 બહુ મહત્વની વસ્તુ છે કે હંમેશા ભાજપ માટે સુરેન્દ્રનગરની લોકસભા બેઠક છે એ પડકાર રહ્યો છે. કોંગ્રેસ જબરજસ્ત પડકાર આપે છે સુરેન્દ્રનગરની બેઠક માટે. અને અહીંયા અગેન હું તમને કહું, જે રીતના લોકસભાના જે પરિણામો છે અને ખાસ કરીને રામ જન્મભૂમિનું આંદોલન પછી જે સુરેન્દ્રનગરમાં ભાજપનો દબદબો વધ્યો છે એની સામે કોંગ્રેસે ટક્કર આપી છે અને કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ 3 વખત ભાજપમાંથી ચૂંટાયા છે, બાકી કોંગ્રેસમાંથી ચૂંટાયા છે. એટલે પક્ષની સાથે વ્યક્તિ પણ બહુ મહત્વનો છે અને ઇન્ફ્લુઅન્સ કરે છે વિધાનસભાના પરિણામ પર, લોકસભાના જે પરિણામ છે એની પર. અવિરણ, ખાસ કરી સુરેન્દ્રનગરના સ્થાનિક મુદ્દાઓની વાત કરીએ તો કયા એવા મહત્વના મુદ્દાઓ છે અને સાંસદ જે હાલના વર્તમાન સાંસદ જે દેવજી ફતેપુરા તે કયા કામ કરવામાં સફળ રહ્યા છે, કઈ કામગીરી એમણે કરવી જોઈતી હતી અને તે નિષ્ફળ રહ્યા છે, લોકમુખે હાલ કયા મુદ્દા ચર્ચાઈ રહ્યા છે? હજી ચોક્કસથી મનીષા વાત કરતા હાલના સાંસદની વાત કરીએ દેવજીભાઈ ફતેપરાની, તો તેઓની 4.5-5 વર્ષ દરમિયાન જે કામગીરી રહી છે તેમાં ખાસ કરીને કોઈ એવી મોટી આંખે ઉડીને વર્ગે તેવી કોઈ જ કામગીરી હાલ લોકો નથી જણાવી રહ્યા. ખાસ કરીને પ્રજાજનો એમની કામગીરીથી નાખુશ હોય તેવું જણાઈ રહ્યું છે. રેલવેના પ્રશ્નો બાબતે દેવજીભાઈ અનેક વખત રજૂઆતો કરી છે પણ ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાતો જે છે પાણી અગરિયાના પ્રશ્નો સહિત તેઓ સાંસદમાં અનેક વખત રજૂઆત કરી હતી પણ તેમના પ્રશ્નોનો કોઈ જ ઉકેલ આવ્યો નથી અને અનેક વખત સાંસદ સામે પણ તેમની કામગીરી અંગે રોષ જોવા મળ્યો હતો અને એકંદરે પ્રજાજનોનું હાલ એવું માનવું છે કે દેવજીભાઈ ફતેપરા સાંસદ તરીકે નિષ્ફળ રહ્યા છે અને ખાસ એવી કોઈ કામગીરી એમણે જિલ્લા માટે કરી નથી. જો જિલ્લાની અન્ય સમસ્યાઓની વાત કરવામાં આવે તો એશિયાનું સૌથી મોટું પંપિંગ સ્ટેશન આવ્યું હોવા છતાં છેવાડાના અનેક વિસ્તારો હાલ પાણીથી વંચિત છે તેમજ અગરિયાઓને પણ પ્રાથમિક
સુવિધાઓ મળી નથી રહી. આ ઉપરાંત સરકારી મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજનો પણ અહીં અભાવ છે, અને તેમજ અનેક વખત રજૂઆતો બાદ સૌથી મોટો કપાસનો ઉત્પાદન કરતો આ જિલ્લો છે, જેમ છતાંય ટેક્સટાઇલ ઝોનની આ સ્થાપના કરવાનો નથી. આમ એકંદરે કહીએ તો સાંસદ સહિત અન્ય બીજા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા પણ અહીંયા લોકો છે, તેમ છતાંય સુરેન્દ્રનગર જિલ્લાનો એકંદરે જોઈ તેટલો વિકાસ નથી થયો. અને આ જ મુદ્દે આગામી દિવસોમાં ચૂંટણીને લઈ ક્યાંક ને ક્યાંક મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. જી મનીષા, જે બિલકુલ, તો સુરેન્દ્રનગર જિલ્લાનો જોઈએ તેટલો વિકાસ નથી થયો. જો મુદ્દા આધારિત ચૂંટણી લડાય તો ક્યાંક કોઈ પણ પક્ષને ભારે પડી શકે છે. ખાસ કરી વર્તમાન સાંસદ દેવજી ફતેપરા એ જે કામગીરી કરવી જોઈતી હતી તે નથી કરી તેવું પણ ક્યાંક લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ ચર્ચાને આગળ વધારીશું, હાલ રોકાય બ્રેક. વેલકમ બેક. બેઠક બોલેવા આજે આપણે ચર્ચા કરી રહ્યા છે સુરેન્દ્રનગર બેઠકની. સુરેન્દ્રનગર બેઠકનું રાજકીય ગણિત શું છે, આ વખતે કેવા સમીકરણો સર્જાઈ શકે છે, તેમનો રાજકીય ઇતિહાસ કયા પ્રકારનો રહ્યો છે, કયા પક્ષ કયા ઉમેદવારને ઉતારી શકે છે અને કયા બે ઉમેદવાર વચ્ચે આ વખતે ટક્કર થઈ શકે છે, આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દેવશી, ખાસ કરી કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે, પરંતુ કોળી મતદારોમાં પણ ક્યાંક બે કોળી સમાજ છે, એટલે કે જે બે ભાગ પડે છે, ચુવાડિયા કોળી અને એક તડપદા કોળી. તો આ વખતે જે આ કોળી જ્ઞાતિ છે એ કયા પક્ષ માટે કેટલી અસરકારક થઈ શકે? જે ચોક્કસથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો ચુવાડિયા કોળી અને તળપદા કોળી વચ્ચે બે ડિફરન્સીસ છે. કોળી જ્ઞાતિની અંદર આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ તો કોળી સમાજ છે એની વસ્તી છે લગભગ 14-16% જેટલી છે. તો જ્યારે કોળીની ટોટલ વાત આવે છે, પરંતુ જ્યારે કોળીની અંદર ભાગલા પડવાની વાત આવે એટલે કે એના જે પેટા જ્ઞાતિની વાત કરવામાં આવે તો તળપદા કોળી, ચુવાડિયા કોળી, ઘેડિયા કોળી એવા અલગ અલગ પ્રકારના એની અંદર પેટા જ્ઞાતિ છે. એની અંદર જે તળપદા છે એ પોતાની જાતને ઊંચી માને છે, એટલે કે કોળીમાં પણ તળપદા કોળી છે એ પટેલ સમકક્ષ માનવામાં આવી રહ્યા છે એની એની જાતિની અંદર. ચુવાડિયા છે એ ઠાકોર સમકક્ષ માનવામાં આવે છે. એટલે કે જ્યારે ચુવાડિયા કોળીની વાત આવે ત્યારે એ ઠાકોર એટલે કે ઉત્તર ગુજરાતનું કનેક્શન એને લાગે છે અને તળપદાને સૌરાષ્ટ્રનું કનેક્શન લાગે છે. એટલે કે સૌરાષ્ટ્રની અંદર બીજા કોઈ પણ ભાગની અંદર તમે જશો ત્યારે જે ખાસ કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ છે, અમદાવાદનો કેટલોક ભાગ છે અને સાથે સાથે અમરેલીનો ભાગ છે અને સુરેન્દ્રનગરનો ભાગ છે, તો એની અંદર તળપદા કોળીની વસ્તી વધારે છે. સૌરાષ્ટ્રના બીજા ભાગની અંદર કહીએ કે ગીર સોમનાથ અને પોરબંદરની વાત કરીએ અથવા જામનગરની વાત કરીએ તો ઘેડિયા કોળીની વસ્તી છે, સુરેન્દ્રનગરની અંદર તળપદાની છે. તો આ તળપદા કોળી છે એ હંમેશા જે છે કહેવાય ને કે તળપદા કોળી અને સુવાળિયા કોળી સામ સામે ટક્કર આપતા હોય છે. જે દેવજીભાઈ ફતેપુરા જીતા એનું મુખ્ય કારણ તેઓ ચુવાળિયામાંથી આવતા હતા અને સોમાભાઈ છે એ તળપદામાંથી આવતા હતા. તો ભાજપે ગયા વખતે એક ગેમ પ્લાન બનાવી કે ભાઈ તળપદાને જો જે કોંગ્રેસ આપી રહ્યું છે તો આપણે ચુવાળિયાને આપો, એટલે ચુવાળિયા કોળી છે આપણી તરફેણમાં આવી જાય અને તળપદા છે એક બાજુ આવી જાય અને બીજા વોટર્સ છે ભાજપને આપે. તો એને કારણે દેવજીભાઈ ફતેપુરા જીત્યા અને સોમાભાઈ હાર્યા. તો આ એક આખી થિયરી ભાજપની હતી, એ થિયરીમાં સક્સેસ ગયું. હવે આ વખતે તળપદા અને ચુવાળિયામાં કેટલું એ ડિફરન્સીસ પાડી શકે એની ઉપર સૌથી મોટો આધાર છે. તો આ મુદ્દો અહીંયા કોળી સમાજની અંદર સૌથી મહત્વનું ફેક્ટર આ માનવામાં આવી રહ્યું છે. જી પરેશજી, ખાસ કરી આપે જણાવ્યું અહીં સુરેન્દ્રનગર બેઠકમાં મુદ્દા આધારિત ચૂંટણી ખાસ કરી થાય છે અને વ્યક્તિ આધારિત ચૂંટણી લડાય છે, પરંતુ જો પક્ષનું વિશ્લેષણ કરીએ 7 વિધાનસભા બેઠકમાંથી માત્ર એક જ વિધાનસભા હાલ કોંગ્રેસ ભાજપ પાસે છે, 6 વિધાનસભા કોંગ્રેસ પાસે છે, પરંતુ લોકસભા ભાજપ પાસે છે. આ વખત ભાજપને કેટલું મુશ્કેલ થઈ શકે, કારણ કે 2014માં જે મોદી લહેર હતી તે આ વખતે નથી. એ ખાસ કરીને આપણે જોઈએ તો વીટીવીના આપણે સાંસદનું સર્વેયુ પણ કર્યું ને એમાં જે અત્યારના જે ચુવાડિયા કોળીના અત્યારે સાંસદ છે દેવજી ફતેપર એને 5 માર્ક જ મળ્યા છે. પણ અહીંયા સુરેન્દ્રનગરમાં બે બહુ મહત્વના ફેક્ટર છે. એક જે દેવસીભાઈએ કીધું બહુ મહત્વની વાત કરી કે જે 2014માં ચુવાડિયા વર્ષથી તળપદાનું જે રાજકારણ કર્યું ને ભાજપ આમાં બહુ માહિર છે અને એ રીતના ભાજપ આખી માત્ર ચૂંટણી ના જીતી પણ 2 લાખથી વધારે મતથી દેવજી ફતેપરાને લીડ કરી. એ લીડ સમહાઉ ટ્રાન્સલેટ ના થઈ વિધાનસભામાં, કેમ કે ત્યાં ફરી પાછું જે તળપદા જે કોળી સમાજ છે એ વધારે સંગઠિત થયો, વધારે એના ઇસ્યુ લઈને એમને મતદાન કર્યું. પણ 2019ની આપણે જો વાત કરીએ તો ખાસ કરીને બે મોટા ફેક્ટર છે. એમાં એક કુંવરજી બાવળિયા જોડાયા છે ભાજપ સાથે, તો એમનું એક બહુ મોટું ફેક્ટર ફરી પાછા આ બે કોળી સમાજને લઈને આગળ વધવાનું એ બહુ મહત્વનું રહેશે. અને બીજું એક ફેક્ટર રહેશે કે કોંગ્રેસ સતત જે પડકાર આપી રહી છે ભાજપને, તો જે ઉમેદવારની પસંદગી હશે તો આ સમાજમાંથી જ આવશે. હું એવું માનું છું કે જે રીતના અત્યારની રાજકીય પરિસ્થિતિ છે એમાં સુરેન્દ્રનગરની સીટ ગુમાવી ભાજપને પોસાય જ નથી, તો એક શક્તિશાળી નેતા તરીકે કોળીને ઉમેદવારને રાખશે
અને સામે સોમાભાઈને કેટલો લાભ મળે છે એના સમાજથી, એ બહુ એ જાણવું બહુ મહત્વનું બનશે. જે બિલકુલ, તો ભાજપ માટે ખૂબ જ મહત્વનું છે આ બેઠક જીતવી. ઘણા બધા મુદ્દાઓ છે કે જે સુરેન્દ્રનગર બેઠકને લાગે વળગે તેવા છે. આ તમામ મુદ્દા પર આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા રૂકાઈએ વધુ એક બ્રેકમાં. સુરેન્દ્રનગર બેઠકની ચર્ચા ચાલી રહી છે. વિરેન ડાંગરેજા સુરેન્દ્રનગરથી લાઈવ જોડાયા છે અમારા સંવાદદાતા. વિરેન, ખાસ કરી સ્થાનિક મુદ્દાઓની વાત કરીએ, ખેડૂતોનો મુદ્દો એક મહત્વનો છે, કોટન હબ છે સુરેન્દ્રનગર, આ સાથે ઉદ્યોગની દ્રષ્ટિએ પણ ક્યાંક સુરેન્દ્રનગર અવિકસિત રહ્યું છે, બેરોજગારીનો જે મુદ્દો છે અને ખેડૂતો પરેશાન છે કારણ કે પોષણક્ષમ ભાવ નથી મળતા, સિંચાઈના પાણીનો જે મુદ્દો છે, શું લાગે છે આ તમામ મુદ્દાઓની અસર આ વખતની ચૂંટણી પર કેવી પડી શકે? હજી ચોક્કસથી મનીષા, અનેક એવી સમસ્યાઓ છે કે ખાસ કરીને જે આ વખતે ચૂંટણી પર ખાસ લોકોમાં અસર કરી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું, ખાસ કરીને તમામ તાલુકાના ખેડૂતોને પાક વીમો પણ ચૂકવવામાં નથી આવ્યો, તેમજ ખાસ કરીને કોટનની વાત કરીએ તો ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો પણ નથી મળી રહ્યા. ખાસ મોટા કોઈ ઉદ્યોગ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાપ્યા નથી અને અનેક બેરોજગારો શિક્ષિત હોવા છતાં પણ બેરોજગાર ફરી રહ્યા છે. આ મુદ્દો પણ ક્યાંક ને ક્યાંક આગામી ચૂંટણી પર અસર કરે તેવું હાલ લાગી રહ્યું છે. અનેક વખત સરકાર દ્વારા બેરોજગારી અને વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ જિલ્લાનો કોઈ પણ રીતે અન્ય કોઈ ક્ષેત્રમાં ઔદ્યોગિક કે શૈક્ષણિક ક્ષેત્ર પણ ક્યાંય વિકાસ થયો નથી તેવું લોકો જણાવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક મતદારોમાં તમામ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં આ જ મુદ્દો ક્યાંક ને ક્યાંક બંને પક્ષને અસર કરે તેવી હાલ શક્યતાઓ જણાઈ રહી છે. જી મનીષ. જી બિલકુલ, વિરેન દેવશી અને પરેશ, આપનો આભાર ચર્ચામાં જોડાયા. તો સુરેન્દ્રનગર બેઠક પર અનેક મુદ્દાઓ છે, લોકોના જે મુખે ચર્ચાતા અનેક મુદ્દાઓ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ બેઠક જીતવી ખૂબ જ મહત્વની છે, પરંતુ જે મુદ્દાઓ સ્થાનિક મુદ્દાઓ છે તેના આધારે હવે કયા પ્રકારે ચૂંટણી લડાય છે, ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે મહત્વનું રહેશે, અને આ બંને ઉમેદવાર વચ્ચે કેવી ટક્કર થશે તે પણ જોવાનું રહેશે. તો અમારી વિશેષ રજૂઆત બેઠક બોલે છે, અત્યારે બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.